નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ કે જે સમસ્યાથી દુનિયાભરના લાખો લોકો પીડિત છે. જી હા મિત્રો, શરીરમાં લોહીની ઉણપ થઈ જવી જે ખૂબ જ સામાન્ય સમસ્યા છે, જે બીજી ઘણી બધી સમસ્યાને ઊભી કરી શકે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે શરીરમાં લોહીની ઉણપ થવા માટેના જવાબદાર કારણો વિશે, લોહીની ઉણપ થવાથી આપણા શરીરમાં કયા કયા લક્ષણો દેખાય છે, લોહીની ઉણપને કુદરતી રીતે એટલે કે નેચરલ રીતે કેવી રીતે દૂર કરી શકાય, અને વિડીયોમાં છેલ્લે હું તમને બે ઘરગથ્થુ ઉપાય બતાવવાનો છું જેનાથી તમે ઝડપી તમારા શરીરમાં લોહી વધારી શકો છો. તો ચાલો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ લોહીની ઉણપ થવાના કારણો અને તેને મટાડવા માટે આપણે શું શું કરી શકીએ તેના વિશે આપણે વિગતમાં જાણીએ. મિત્રો, લોહીની ઉણપને અમારી વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો એને એનિમિયા કહેવામાં આવે છે. આ એક એવી પરિસ્થિતિ હોય છે જેમાં આપણા લોહીમાં હિમોગ્લોબિન નામનું પ્રોટીન ઓછું થઈ જાય છે, અથવા RBC કે જેને રેડ બ્લડ સેલ કહીએ છીએ કે એ ઓછા થઈ જાય છે. મિત્રો, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે RBCમાં રહેલું હિમોગ્લોબિન ઓક્સિજનને ગ્રહણ કરે છે અને શરીરના દરેક કોષ સુધી ઓક્સિજનને પહોંચાડવાનું કામ કરે છે. એટલે જો આપણને લોહીની ઉણપ થઈ જાય તો તેની અસર આપણા આખે આખા શરીર ઉપર પડે છે. મિત્રો, શરીરના દરેક અવયવોમાં ઓક્સિજનની ઉણપ થવાની ચાલુ થઈ જાય છે. શરીરમાં લોહીની ઉણપ થવા પાછળના સામાન્ય કારણો વિશે જો આપણે વાત કરીએ તો પહેલા નંબરમાં શરીરમાં આયરનની ઉણપ થવાથી, શરીરમાં B12ની ઉણપ થવાથી, ફોલિક એસિડની ઉણપ થવાથી અને ગમે તે કારણે શરીરમાંથી લોહી બહાર નીકળી જવાથી, દાખલા તરીકે વાત કરીએ તો કોઈ ઘા પડ્યો હોય અથવા કોઈ એક્સિડન્ટ થયો હોય અને એની અંદર જો તમારા શરીરમાંથી લોહી વહી જાય તો પણ આપણને લોહીની ઉણપ થઈ શકે છે. મિત્રો, આ બધા કારણોના લીધે લોહીની ઉણપ થઈ શકે છે. મિત્રો, લોહીની ઉણપ થવાથી આપણા શરીરમાં કમજોરી આવવા લાગે છે, શ્વાસ ચડવા લાગે છે, હૃદયના ધબકારા વધવા લાગે છે, તમે થોડું કામ કરો અને તમે થાકી જાઓ છો, તમને ચક્કર આવવા લાગે છે અને તમે લાંબો સમય એક જગ્યાએ બેસી રહ્યા છો અને પછી તમે ઊભા થાવ છો ત્યારે તમારા આંખની અંદર અંધારા આવવાના ચાલુ થઈ જાય છે. મિત્રો, ઘણી વખત તમારા હાથ પગ ઠંડા રહે છે અને ચહેરો પીળો થવા લાગે છે, અને જો આવા લક્ષણો તમારી અંદર જોવા મળે છે તો આ તમારા શરીરની અંદર લોહીની ઉણપ બતાવી રહી છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે શરીરમાં લોહીની ઉણપ કેવી રીતે દૂર કરી શકાય. મિત્રો, લોહીની ઉણપ દૂર કરવા માટે આયરનના સપ્લિમેન્ટ અથવા મલ્ટી વિટામિનના સપ્લિમેન્ટ લેવામાં આવે છે. આવા પ્રકારના સપ્લિમેન્ટ લેવાથી તમારા શરીરની અંદર હિમોગ્લોબિન વધે છે, પણ આયરન સપ્લિમેન્ટ બધા જ લોકોને અનુકૂળ આવતું નથી. હવે જો તમે આયરન સપ્લિમેન્ટ લઈ રહ્યા છો અને તે લો ક્વોલિટીનું હોય તો તમારા શરીરમાં કોઈ કોઈ વાર તમને અપચો થઈ શકે છે, કોઈ કોઈ વાર તમને કબજિયાત પણ થઈ શકે છે અને કોઈ કોઈ વાર તમને ઝાડા પણ થઈ શકે છે. મિત્રો, તમે લોહીની ઉણપ દૂર કરવા અથવા કમજોરીને દૂર કરવા જ્યારે કોઈ પણ સપ્લિમેન્ટ લો છો તો તમે જાણી લો કે તે સારી ક્વોલિટીનું સપ્લિમેન્ટ હોવું જોઈએ. મિત્રો, વાત કરીએ તો માર્કેટની અંદર ઘણી બધી પ્રકારના સપ્લિમેન્ટ મળે છે જે લોહીની ઉણપ દૂર કરે છે, કમજોરી દૂર કરે છે, અને આ બધામાંથી હું એક પ્રોડક્ટની ભલામણ કરું છું અને એ પ્રોડક્ટનું નામ છે મિત્રો, ફાઇટિકા વિટા 365. મિત્રો, ફાઇટિકા વિટા 365 જોરદાર મલ્ટી વિટામિન સપ્લિમેન્ટ છે જેમાં તમને 10 એસેન્શિયલ વિટામિનની સાથે સાથે આયરન મળે છે, મેગ્નેશિયમ મળે છે, કોપર, ઝીંક, આયોડીન, મેંગેનીઝ, ક્રોમિયમ જેવા જરૂરી મિનરલ્સ મળે છે. એની અંદર જિન્સેંગ, ગ્રેપસીડ એક્સ્ટ્રેટ, પ્રીબાયોટિક અને અશ્વગંધા જેવા નેચરલ તત્વો પણ તમને આમાં મળી જશે. મિત્રો, વિટામિન તમારા શરીરમાં પોષણ પૂરું પાડે છે, તાકાત વધારવાનું કામ કરે છે, આયરન લોહી વધારવાનું કામ કરે છે, જિન્સેંગ શરીરમાં એનર્જી અને સ્ટેમિના વધારવાનું કામ કરે છે, અશ્વગંધા તમારા સ્ટ્રેસને ઓછું કરે છે,
પ્રીબાયોટિક તમારી પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે. અને એની અંદર રહેલું ગ્રેપ સીડ એક્સ્ટ્રેક્ટ જે એન્ટીઓક્સિડન્ટ છે, જે તમારા શરીરને ફ્રી રેડિકલથી થતા નુકસાન સામે બચાવવાનું કામ કરે છે. મિત્રો, વિટા 365 ને દરરોજ લેવાથી તમારી એનર્જી વધારવાનું કામ કરે છે, એનિમિયાને દૂર કરવાનું કામ કરે છે, નવું લોહી બનાવવાનું કામ કરે છે, સ્ટ્રેસને ઓછું કરવાનું કામ કરે છે, ઇમ્યુનિટી એટલે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, તમારા બોન અને જોઈન્ટ્સને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. મિત્રો, તમે આની એક ગોળી સવારે નાસ્તો કર્યા પછી લઈ શકો છો. અને જો બેસ્ટ રિઝલ્ટ તમારે લેવું હોય તો તમારે ઓછામાં ઓછું એને 90 દિવસ જો તમે એને ઉપયોગ કરશો તો ચોક્કસ તમને સારું એવું બેસ્ટ રિઝલ્ટ મળશે. તમે આને ઓનલાઈન ફ્લિપકાર્ટ અથવા એમેઝોન માંથી તમે એની ખરીદી કરી શકો છો. મિત્રો, જે લોકોને આયરન સપ્લિમેન્ટ અનુકૂળ આવતા ના હોય તેમને કુદરતી રીતે લોહી વધારવાની કોશિશ કરવી જોઈએ. મિત્રો, કુદરતે આપણને ઘણી બધી વસ્તુઓ આપેલી છે જેને ખાઈને આપણે કુદરતી રીતે લોહી વધારી શકીએ છીએ. મિત્રો, શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા 4 પ્રકારના વિટામિન લેવાની આપણને જરૂર પડતી હોય છે, જેમાં મિત્રો તમારે આયરન, વિટામિન B12, ફોલિક એસિડ અને વિટામિન સી એ તમારે લેવાની જરૂર પડતી હોય છે. મિત્રો, હવે આયરન તો એ શેમાંથી મળે? તો મિત્રો, તમે એના માટે પાલક ખાઈ શકો છો, અલગ અલગ દાળો ખાઈ શકો છો, અને ખાસ કરીને તમે મસૂરની દાળ, અડદની દાળ ખાઈ શકો છો, તમે રાજગરો ખાઈ શકો છો, એની અંદર પણ સારી માત્રામાં આયરન હોય છે. મિત્રો, તમે ફળોમાં દાડમ ખાઈ શકો છો, તમે બીટ, ખજૂર, કાળા તલ અને ગોળ પણ મિત્રો તમે લઈ શકો છો. હવે મિત્રો, વિટામિન B12ની વાત કરીએ તો એ તમને દૂધમાંથી મળશે અને તમને દહીંમાંથી મળશે. મિત્રો, ફોલિક એસિડની વાત કરીએ તો મિત્રો એ તમને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળશે, તમને રાજમામાંથી મળશે, સંતરામાંથી મળશે, ભીંડા, બીટ એની અંદરથી તમને સારી માત્રામાં ફોલિક એસિડ મળશે. મિત્રો, હવે વિટામિન સી વિશે વાત કરીએ તો મિત્રો વિટામિન સીને પણ તમારે તમારી ડાયટમાં સામેલ કરવું પડશે, કારણ કે વિટામિન સી આપણા શરીરમાં આયરનના શોષણને વધારે છે. વિટામિન સી માટે તમે ખાટા ફળો લઈ શકો છો, આ માટે તમે સંતરા, આમળા, લીંબુ, કીવી, સ્ટ્રોબેરી અને ટામેટા લઈ શકો છો, જે તમારા શરીરમાં આયરનનું શોષણ વધારી દે છે અને લોહીની ઉણપ દૂર કરવામાં મિત્રો તમને મદદ કરે છે. મિત્રો, હવે કઈ ચીજો તમારે નથી ખાવાની? તો મિત્રો, તમારે ચા અને કોફી બને તેટલું તેનાથી તમારે દૂર રહેવાનું છે, કારણ કે આ વસ્તુ આયરનના શોષણને રોકવાનું કામ કરે છે. અને જો મિત્રો તમે ડ્રાયફ્રૂટ જેમ કે તમે બદામ ખાઓ છો તો તમારે પલાળેલી જ બદામ ખાવાની, કારણ કે તેમાં ફાઇટિક એસિડ હોય છે જે આપણા શરીરમાં જરૂરી ન્યુટ્રિયન્ટના શોષણને રોકી દે છે. તમે જ્યારે આને પાણીમાં પલાળો છો ત્યારે ફાઇટિક એસિડ ન્યુટ્રલાઇઝ થઈ જાય છે અને એટલે પાણીમાં પલાળીને ખાવાથી તમને એનાથી વધારે ફાયદો મળશે. આયરન તમારી ડાયટમાં હોય છે જે પ્રોપરલી શોષણ થાય છે, જેના લીધે લોહીની ઉણપ થતી નથી. મિત્રો, ચાલો જાણીએ લોહીની ઉણપ દૂર કરવાના આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય વિશે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને 2 ઘરગથ્થુ ઉપાય વિશે વાત કરવાનો છું. એક ઘરગથ્થુ ઉપાય તમે ઉનાળામાં ઉપયોગ કરી શકશો અને બીજો જે ઘરગથ્થુ ઉપાય છે એ તમે શિયાળામાં ઉપયોગ કરી શકશો. મિત્રો, ગરમીની ઋતુમાં તમે આમળા અને મધનો નુસ્કોનો તમે ઉપયોગ કરજો. એના માટે તમારે 100 ગ્રામ સૂકા આમળા લેવાના છે અને તમારે એનો પાવડર બનાવવાનો છે અને જારમાં તમારે એને સ્ટોર કરીને મૂકી દેવાના છે. હવે આ પાવડરમાંથી તમારે 1 ચમચી એટલે કે 5 ગ્રામ આમળાનો પાવડર લેવાનો છે અને તેમાં 1 ચમચી મધ મિલાવીને દિવસમાં 2 વાર ખાવાનું ખાધા પછી પાણી સાથે તમારે એને લેવાનું છે. મિત્રો, વાત કરીએ તો આમળાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે તમારા શરીરમાં આયરનનું શોષણ વધારવાનું કામ કરે છે. સાથે સાથે વિટામિન સી એન્ટીઓક્સિડન્ટનું પણ કામ કરે છે, જે તમારા શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવાનું કામ કરે છે. મિત્રો, હવે શિયાળાની ઋતુમાં આપણે કયો ઘરગથ્થુ નુસ્કોનો ઉપયોગ કરવાનો છે? તો મિત્રો, તમારે શિયાળાની ઋતુમાં ખજૂર, કાળા તલ, મધ અને દૂધવાળો નુસ્કો લેવાનો છે, જે હું તમને બતાવવા જઈ રહ્યો છું. જેના માટે તમારે 4 નંગ ખજૂર લેવાના છે,
એક ચમચી કાળા તલ લેવાના છે અને આ બે વસ્તુને તમારે રાત્રે પાણીમાં પલાળી દેવાનું છે અને તમારે સવારે ખજૂરમાંથી ઠળિયા દૂર કરી દેવાના છે અને જે ખજૂર હતી એને તમારે જે કાળા તલ મારો જે ગ્લાસ હતો જેમાં તમે રાત્રે સૂતા પહેલા તમે રાત્રે ખજૂર કાળા તલ અને થોડું પાણી નાખેલું હતું એની અંદર તમારે ઠળિયા નીકાળેલા ખજૂર તમારે ગ્લાસમાં નાખવાના છે અને પછી એ બધું તમારે મિક્સરમાં ક્રશ કરી નાખવાનું છે અને પછી તમારે દૂધની અંદર આ બધી વસ્તુ ઉકાળવાની છે. કમ્પ્લીટ થઈ જાય પછી એને ઠંડુ પાડી દેવાનું છે. કમ્પ્લીટ ઠંડુ થઈ જાય પછી તમારે અંદર એક ચમચી મધ નાખવાનું છે અને સવારે તમારે નાસ્તાની સાથે આ તમારે જે ડ્રિંક બનાવ્યું એ તમારે ડ્રિંક નાસ્તાની સાથે તમારે લેવાનું છે. જે તમને શું કરશે કે થોડાક જ અઠવાડિયાની અંદર તમારા શરીરમાં નવું લોહી બનાવવાનું ચાલુ થઈ જશે અને શરીરમાં તાકાત પણ તમને આવવા લાગશે. મિત્રો, આ બધા ઉપાયોની વાત કરી જે સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે, ક્યુરેટિવ ટ્રીટમેન્ટ નથી મિત્રો. અને જો તમને એનિમિયાની વધારે પ્રોબ્લેમ હોય તો અને કમજોરી ખૂબ જ વધારે લાગતી હોય તો એવા કેસમાં તમારે હંમેશા પહેલા તમારા ડોક્ટરનો કન્સલ્ટ કરી દેવાનો અને એમની સલાહ પ્રમાણે જે તમને દવા આપી હોય એ દવાનો ઉપયોગ કરવાનો છે. અને આ દવાઓની સાથે જો તમે ઈચ્છો તો તમે આ ઘરગથ્થુ પ્રયોગ કરી શકો છો. મિત્રો, મને આશા છે કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, સાથે સાથે હિમોગ્લોબિન એટલે કે લોહીની ઉણપ દૂર કરવા માટે એક પ્રાણાયામ છે અને એ પ્રાણાયામનું નામ છે મિત્રો કપાલભાતી પ્રાણાયામ. મિત્રો, કપાલભાતી પ્રાણાયામ કરવાથી પણ લોહીની ઉણપ દૂર થાય છે એવું ઘણા બધા લોકો કહે છે અને ઘણા બધા લોકોને એના પરિણામો પણ મળેલા છે. એટલે તમે રોજ સવારે અડધો કલાક ધીમે ધીમે પ્રાણાયામ, એમાં અલગ અલગ પ્રકારના પ્રાણાયામ તમે કરો જેમાં કપાલભાતી આવે છે, અનુલોમ વિલોમ આવે છે, એવા તમે જો પ્રાણાયામ ધીમે ધીમે ચાલુ કરશો તો પણ લોહીની ઉણપ દૂર કરવામાં એ ચોક્કસ તમને મદદ કરશે. મિત્રો, ફરીથી મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને તમે આ ચેનલ ઉપર નવા હો, પહેલી વાર મારો વિડીયો જોતા હો અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા નવા નવા આયુર્વેદિક વિડીયો તમને જોવા મળે. આવજો મિત્રો, બાય બાય, આવજો.